नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 5 गणित में चैप्टर 13 गुणाकार और भागाकार की रीतों विषय अभ्यास करीशुं। भागाकार करो तथा भागफल और शेष मेळवो। 6 × 4 = 912, 6 × 8 = 48, 9 માંથી 8 જાય તો 1, 4 માંથી 4 જાય, 0 ઉપરથી ઉતાર્યો 1, 6 × 1 = 6, 1 માંથી 6 જાય, બાજુમાંથી લીધો 10 કો, 11 માંથી 6 જાય તો 5, ઉપરથી ઉતાર્યા 2, 6, 8, 48, 48 માંથી 52 જાય, 2 માંથી 8 જાય ન જાય, બાજુમાંથી લીધો 10 કો, 12 માંથી 8 જાય તો 4, 4 માંથી 4 જાય, 0, 9 × 9407, 9 × 1 = 9, ઉપરથી ઉતાર્યા 40, 0, 9 × 4 = 36, 0 માંથી 6 જાય ન જાય, બાજુમાંથી લીધો 10 કો, 16 માંથી 6 જાય તો 4, 3 માંથી 3 જાય, 0, ઉપરથી ઉતાર્યા 7, 9, 5, 45, 7 માંથી 5 જાય તો 2, 4 માંથી 4 જાય, 0, 12 × 3147, 12 × 2 = 24, 1 માંથી 4 જાય ન જાય, બાજુમાંથી લીધો 10 કો, 11 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 7, ને 2 માંથી 2 જાય, 0, ઉપરથી ઉતાર્યા 4, 12, 6, 72, 4 માંથી 2 જાય તો 2, 7 માંથી 7 જાય, 0, ઉપરથી ઉતાર્યા 7, 12 × 2 = 24, 7 માંથી 4 જાય તો 3, 2 માંથી 2 જાય, 0, 17 × 6 = 992, 17 × 4 = 68, 9 માંથી 8 જાય તો 1, 6 માંથી 6 જાય, 0, ઉપરથી ઉતાર્યા 9, 17 × 1 = 17, 7 માંથી 9 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 17 × 1 = 17, 2 માંથી 7 જાય ન જાય, બાજુમાંથી લીધો 10 કો, 12 માંથી 7 જાય તો 5, 1 માંથી 1 જાય, 0, 7 × 786, 7 × 1 = 7, ઉપરથી ઉતાર્યા 8, 7 × 1 = 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, 7 × 2 = 14, 6 માંથી 4 જાય તો 2, 1 માંથી 1 જાય, 0, 8 × 993, 8 × 1 = 8, 9 માંથી 8 જાય 1, ઉપરથી ઉતાર્યા 9, 8 × 2 = 16, 9 માંથી 6 જાય તો 3, 1 માંથી 1 જાય, 0, ઉપરથી ઉતાર્યા 3, 8 × 4 = 32, 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 1 જાય તો 0, તેથી શેષ આપણને શું મળ્યું તો કે 1, 85 × 6891, 45 × 6891, 45 × 1 = 45, 8 માંથી 5 જાય તો ન જાય, બાજુમાંથી લીધો 10 કો, 18 માંથી 5 જાય તો કેટલા વધે તો કે 3,
18માં 8માંથી 5 જાય તેથી 3 વધે ને 6માંથી 4 જાય તો 2 વધે. ઉપરથી ઉતાર્યા 9 45 5 225. 9માંથી 5 જાય તો 4, 3માંથી 2 જાય તો 1, 2માંથી 2 જાય તો 1, સોરી 0. ઉપરથી ઉતાર્યા 1 45 3 135. 5માંથી 1 જાય તો કે ન જાય, બાજુમાંથી લીધો ધસકો. 11માંથી 5 જાય તો 6, 3માંથી 3 જાય 0, 1માંથી 1 જાય 0. 27 ભાગ્યા 5806. 27 2 54. 8માંથી 4 જાય તો 4, 5માંથી 5 જાય 0. ઉપરથી ઉતાર્યું 0. 27 1 27. 0માંથી 7 જાય ન જાય, બાજુમાંથી લીધો દસકો. 7 10માંથી 7 જાય તો 3, 3માંથી 2 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 6. 27 5 135. 6માંથી 5 જાય તો 1, 3માંથી 3 જાય 0, 1માંથી 1 જાય 0. ત્યારબાદ આપણે એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓની દૈનિક પગાર નીચે મુજબ છે તેના પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. એક વર્ષમાં 365 દિવસ અને તેમના પગાર, એટલે કે મેનેજર, આસી મેનેજર, સુપરવાઇઝર, કારીગર અને ચોકીદારનો, આ છે વ્યક્તિ અને આ છે દૈનિક પગાર જે રૂપિયામાં આપેલા છે. સૌપ્રથમ આપણે મેનેજરનો માર્ચ મહિનાનો પગાર ગણવાનો છે. તો અહીં આપણે માર્ચ મહિનો મહિનાના દિવસ કેટલા હોય તો કે 31 હોય. એક દિવસનો પગાર મેનેજરનો કેટલો હોય છે તો કે 990 રૂપિયા. તો 31 દિવસનો પગાર આપણે શોધવાનો કે મેળવવાનો છે. સૌપ્રથમ આપણે શૂન્ય મૂકવાનું, શૂન્યનું શૂન્ય. 9 3 9 કેટલા થાય? 3 9 27 નો સાતડો વધી પડી 2. 3 9 27 28 ને 29. 0 નો 0. 9 1 9 9 1 9. તેથી આપણને 30,690 રૂપિયા પગાર મળે. ત્યારબાદ આસી મેનેજરનો જુલાઈ મહિનાનો પગાર ગણો. તો જુલાઈ મહિનાના દિવસ કેટલા હોય તો કે 31 હોય. એક દિવસનો પગાર સિમેન 530 રૂપિયા છે. તો 31 દિવસનો પગાર કેટલો થાય? તો 530 × 31. 0 3 1 3 0 3 3 9 3 5 15. 0 3 1 3 3 5 15 5 0 0.
સૌથી પહેલી એક પ્લસ સરવાળો ઝીરો ત્રણ નવ ને પાંચ ચૌદ બધી પહેલી એક છ ને એક એટલે કે સોળ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા પગાર આસી મેનેજરનો થાય. સુપરવાઇઝરનો શરૂઆતના ચાર મહિનાનો પગાર કેટલો થાય? તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? તો કે 31 દિવસ. ફેબ્રુઆરી તો કે 28 દિવસ. માર્ચ તો કે 31 દિવસ. ને એપ્રિલ બરાબર 30 દિવસ. 120 દિવસના નો ટોટલ મારીએ તો 120 દિવસ થાય. તો 120 દિવસના કેટલા રૂપિયા થાય? તો કે સુપરવાઇઝરનો એક દિવસનો પગાર 420 થાય. તેથી આપણે અહીં 420 ગુણ્યા 120 આ છે રૂપિયા અને આ છે દિવસ. ઝીરોનું ઝીરો બે એક બે બે ચાર એક ચાર ચાર બે ઝીરો ઝીરો બે બે ચાર બે ચાર આઠ સોરી હજી એક ઝીરો ઝીરો. તેથી એમનો સરવાળો કરતાં ઝીરો ઝીરો છ નાય ઝીરો ચારના ચાર થાય ને અહીંયા ઝીરો ને એક પચાસ એટલે કે 50,400 રૂપિયા થાય. 120 દિવસના 50,400 રૂપિયા પગાર થાય. ત્યારબાદ એક કારીગરનો 180 દિવસનો પગાર કેટલો થાય? તો કે એક દિવસના કારીગરનો પગાર 310 રૂપિયા છે. તો 180 દિવસનો કેટલો? 310 ગુણ્યા 180. સૌ પ્રથમ ઝીરો એક ઝીરો ઝીરો એક 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 ત્રણ ત્રણ આઠ ઝીરો ઝીરો આઠ એક આઠ આઠ ત્રણ ચોવીસ ને ઝીરો 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 આઠના આઠ ચાર ને પાંચ ને પાંચ એટલે કે કેટલો પગાર થાય? તો કે 55,800 રૂપિયા પગાર થાય 180 દિવસનો. ત્યારબાદ ચોકીદારનો વાર્ષિક પગાર ગણો. તો ચોકીદારનો એક દિવસ પગાર 150 રૂપિયા છે. તો 365 દિવસનો કેટલા? 365 ગુણ્યા 150. સૌ પ્રથમ બે શૂન્ય પાંચ એક પાંચ છ એક છ એક છ એક ત્રણ ત્રણ શૂન્ય પાંચ પચું પચીસનો પાંચડો વધી પૈડી બે પાંચ છ ત્રીસ ને બત્રીસનો બગડો વધી પૈડી ત્રણ પાંચ ત્રણ પંદર સોળ સત્તર ને અઢાર ને ઝીરો 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 ઝીરો. તેથી પાંચના પાંચ
सात छ ने आठ चौदह नो चौकड़ो वधी पड़ी एक ने पांच एटले के चौकीदार नो एक दिवस नो पगार चौपन एक वर्ष नो पगार 54,750 रुपया थाय। मैनेजर नो छेल्ला त्रण महीना नो पगार केटलो थाय? तो छेल्ला त्रण महीना ऑक्टोम्बर ना 31 दिवस, नवेम्बर ना केटला दिवस होय तो के 30 दिवस ने डिसेम्बर ना केटला तो के 31 दिवस प्लस केटला थाय 92 दिवस तेथी 190 जे मैनेजर नो एक दिवस नो पगार छे गुणिया 92 100 900 નેવે નેવે 81 નો એકડો વધી પડી 8 નેવે નેવે 81 ને 8 એટલે 89 નો 200 બે નો તો કે 18 વધી પડી 2 સોરી 1 બે નો 18 ને 19 આઠડો વધી પડી 1 2 9 18 ને 1 19 0 8 9 ને 1 10 વધી પડી 1 11 નો એકડો ને વધી પડી 1 91,080 એટલે કે 3 મહિનાનો એટલે કે 92 દિવસનો અથવા 3 મહિનાનો પગાર 91,080 રૂપિયા થાય। ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજા અનેક દાખલાઓ ગણશું।